अबड़ासाना कोंगी धारासभ्य प्रद्युम्नसिंह जाडेजाए राजीनामु आप्या बाद केसरियो केस धारण कर्यो छे। तो अबड़ासानी खाली पड़ेली विधानसभानी बैठक पर पेटा चूंटणी योजावानी छे, जेने लईने चूंटणी लक्षी कामगीरीनो अत्यार सुधी धमधमाट शुरू थई गयो छे। भूजमां आवेला ईवीएम वेरहाउसमां वोटिंग मशीननी चकासणी शुरू करी देवाई छे। गुजरात विधानसभानी 182 बैठकोमां नंबर वन गणाती अबड़ासा विधानसभानी फरी एक वक्त पेटा चूंटणीनी चौपाट शुरू थवानी छे। भूजमां जिल्ला चूंटणी तंत्रना मुद्रा रोड पर बनेल विशाळ स्ट्रॉंग रूममां साचववामां आवेला इलेक्ट्रॉनिक वोटिंग मशीन तपासवा इजनेरोनी टीम कामे लागी छे। अबड़ासा विधानसभामां 3 तालुकानो समावेश थाय छे। आ बैठकमां 2,34,000 जेटला मतदारो छे। लोकशाही प्रणाली प्रमाणे चूंटणी हमेशा 5 वर्ष आवे, परंतु कोई चूंटायेला सभ्य अधवच्चे राजीनामो आपे तो चूंटणी पंचना नियमो प्रमाणे 6 महिनामां फरी चूंटणी करवी पड़े छे। अबड़ासाना धारासभ्य पीएम जाडेजाए मार्च महिनाना लॉकडाउन पूर्वे ज राजीनामो आप्यु ने पाछळथी अचानक ज लॉकडाउन आवी गयु, तेनी वच्चे हालमां ज राज्यसभानी चूंटणी पण पूर्ण थई छे। 3 महिना वीती गया छे, हवे नियमो प्रमाणे 3 महिना बाकी छे। अबड़ासा बैठक उपर अत्यारे 376 बूथ आवेला छे, ज्यां 1128 कंट्रोल યુનિટ વીવીપેટ વગેરેના સેટની જરૂરત હોવાથી તમામ પરીક્ષણ થઈ રહ્યા છે। ઇજનરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવે છે। આ તમામ કામગીરી સીસીટીવીના કેમેરા સામે કરવામાં આવી રહી છે। પ્રત્યેક બૂથ દીઠ 5 ઉપરાંત ઝોનલ પ્રિસાઇઝેશન વગેરે મળીને અંદાજિત 4,000 કર્મચારીઓ અધિકારીઓની જરૂરત પડવાની હોવાથી સ્ટાફને તૈનાત કરી દેવામાં આવી રહ્યો છે। ચૂંટણી પંચે હજી અબડાસાની ચૂંટણી ડિક્લેર નથી કરી। ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે અમારા નિરીક્ષકો આવે, ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ બેસે, ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ પેનલ બનાવીને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને આપે અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ડિક્લેર કરે। અબડાસાની આવનારી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી કચ્છ લડવા માટે સજ્જ છે। અમારા વરરાજા જે પણ આવશે કમળનો ફૂલ લઈને એને ભારતીય જનતા પાર્ટીની સેના અબડાસાની જનતાના આશીર્વાદથી ચિતાડવા માટે તૈયાર છે। અબડાસામાં ભારતીય જનતા પાર્ટી ઘણી વખત જીતી ઘણી વખત હારી છે। અબડાસાની પ્રજા સાણી છે, અબડાસાની પ્રજા સમજે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને અબડાસાનો જો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ જ કરી શકે એટલે અબડાસાની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે। કેટલા મતદારો નોંધાયેલા છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે? અબડાસા વિધાનસભામાં 2,34,000થી ઉપર મતદારો હાલ નોંધાયેલા છે, એમાં 3 તાલુકાનો સમાવેશ થાય છે। નખત્રાણા, અબડાસા અને લખપત આ 3 તાલુકાને મળીને આટલા મતદારો થાય છે અને જે ફોર્મ કન્ટિન્યુઅસ અપડેશન દરમિયાન આવેલા છે એ ફોર્મ મંજૂર થતાં આમાં થોડો વધારો પણ શક્ય છે મતદારોમાં। કુલ મતદાન મથકો જે છે 376 મતદાન મથકો અબડાસા વિધાનસભામાં છે। 3 તાલુકા અને છૂટોછવાયો વિસ્તાર જે છે, આપને ખ્યાલ છે કે એ વિસ્તાર જે છે આપણો વાંઢ પ્રકારનો વિસ્તાર એ ગણાય છે, એટલે મતદાન મથકોમાં મતદારોની સંખ્યા બીજા વિધાનસભા વિભાગ કરતાં ઓછી છે, એટલે મતદાન મથકો વધારે છે। સર, ખાસ કરીને જે રીતે વિધાનસભામાં બૂથ વાઇઝ મતદાન થવાનું છે તો અબડાસા વિધાનસભા બેઠકમાં હાલ ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં? હાલ મતદાન મથકોની ચકાસણીની કામગીરી જે ચૂંટણી અધિકારી છે, જે અબડાસાના પ્રાંત અધિકારી જે છે ઝાલા સાહેબ, એ ત્યાંના ચૂંટણી અધિકારી પણ છે અબડાસા વિધાનસભાના, તો એમના મારફત અને એમની ટીમ મારફત તમામ મતદાન મથકો જે છે એ ચકાસણી કરવાની કામગીરી ચાલુ છે, એટલે મતદાન મથકો કન્ડિશન બરાબર છે કે કેમ, કંઈક સુધારા વધારા એમાં કરવાના થતા હોય, બારી બારણામાં કે બીજા જે કંઈ પણ નાના મોટા ઇસ્યુ હોય તો એની ચકાસણીની કામગીરી હાલના તબક્કે ચાલુ કરી છે। આ ઉપરાંત ચૂંટણી પંચની સૂચના મુજબ સ્ટાફની માહિતી દરેક મામલતદાર કચેરી મારફત અમે દરેક વિભાગના કર્મચારીઓની માહિતી માંગેલી છે અને માહિતી મળ્યા પછી એની ડેટા એન્ટ્રી કરીને સ્ટાફને જે રેન્ડમાઇઝેશન કરીને ચૂંટણીમાં નિયુક્તિ આપવાની હોય છે એની પણ પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે।